બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદની આદર્શ નિવાસી શાળામાં જૂનાગઢ જિલ્લા કક્ષાની શારકીય વોલીબોલ સ્પર્ધા યોજાઈ. શારકીય રમતો ઉત્સવ 2023 અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ દ્વારા આદર્શ નિવાસી શાળા કેશોદના પટાંગણમાં જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા અંડર 14, 17 અને અંડર 19 વર્ષ વય જૂથના ખેલાડી ભાઈઓ બહેનોની વોલીબોલ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં તાલુકાની વિજેતા થયેલ 32 જેટલી ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાના જુદા જુદા વય જૂથના વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ આગામી દિવસોમાં માણસા અને મહેસાણા મુકામે યોજાનાર રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને જૂનાગઢ જિલ્લાના ખેલાડી ભાઈઓ બહેનો મેડલ આપશે તેવી પૂરી આશા સેવાઈ રહી છે. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે શૈલેશ પરમાર સાથે જુદી જુદી શાળાના વ્યાયામ શિક્ષક, ઇન સ્કૂલ ટ્રેનર, DLS એસ કોચિસ વગેરે સેવા બીજા સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને જિલ્લા નાયબ નિયામક KV ભખરડા, જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરવ ખરે, આચાર્ય MD દાહીમા અનિલભાઈ રાઠોડ, રામસિંહભાઈ પરમાર, રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ JB હુંબલ, હીરાભાઈ મુચ્છાર, રાજુભાઈ બાલદ્યા, ગિરીશ બગીચા વગેરે અભિનંદન પાઠવ્યા હતા. કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં તાલુકા જિલ્લા કક્ષાની વિવિધ રમતોનું અવારનવાર આયોજન થતું રહે છે ત્યારે કેશોદની આદર્શ નિવાસી શાળામાં યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન જિલ્લા કન્વીનર ડૉક્ટર હમીરસિંહ વારા દ્વારા કરવામાં આવ્યું હતું. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.